નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. હું છું આપની સાથે ધરા. વાત કરીએ મહત્વના સમાચારોની તો ભારે વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી. તો ખંભાત, ઓલપાડ, ભરૂચમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સાથે જ ઓરંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે તો પાણી આવ્યું છે. અહીં વલસાડમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતમાં 2300 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો વલસાડના છીપવાડ, કાશ્મીરાનગરમાં પાણી ફરી વળ્યા છે. આ તમામ જે વલસાડના વિસ્તારો છે તેની વિગતો બહાર આવી રહી છે. જે વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ તરફ નવસારીમાં પણ ભારે વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ગણદેવીમાં અંબિકા નદી ભયજનક સપાટીએ પહોંચી છે. તો ગણદેવીમાં અંબિકા નદી ભયજનક સપાટી પરથી વહી રહી છે. ચીખલીના 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નીચાણવાળા તમામ વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી. તો અંબિકા નદી હાલ 30 ફૂટે વહી રહી છે. કાવેરી નદીની સપાટી હાલ 18 ફૂટે પહોંચી છે અને હજુ પણ ભારે વરસાદને પગલે અહીં લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો નીચાણવાળા તમામ વિસ્તારોના જે લોકો છે તેમને સ્થળાંતર કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. અંબિકા નદીની સપાટીમાં જેમ જેમ વધારો થઈ રહ્યો છે, પાણીની આવક થઈ રહી છે, ત્યારે લોકો અહીં પરેશાનીનો સામનો કરી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે. તેમના ઘરોમાં પણ પાણી ઘૂસી ન જાય તે માટે લોકો હવે સતર્ક બન્યા છે. અંબિકા નદી હાલ 30 ફૂટે વહી રહી છે. તો નીચાણવાળા તમામ વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તો જે રીતે ગણદેવીની સપાટી હાલ ઊંચી થઈ રહી છે, પાણી આવી રહ્યું છે. મારી સાથે મયુર માંકડિયા જોડાયા છે. મયુર, જણાવો છો, સતત પાણીનો વધારો જોવા મળી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં, શું પરિસ્થિતિ? જી બિલકુલ, હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો અંબિકા નદીના છે અને અંબિકા નદી પર હાલ જે ભયજનક સપાટીએ ચાલી રહેલી છે. 28 ફૂટ ની જે તેમની સપાટી છે તેને હવે પાર કરી દીધેલું છે અને 30 ફૂટ ઉપર હાલ ચાલી રહેલું છે. એટલે કે 2 ફૂટ ઉપર પાણી હાલ અંબિકા નદીની અંદર વહી રહેલું છે. અને ખાસ કરી અને નવસારી જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા અંબિકા નદીના જે કિનારાના જે વિસ્તારો છે, નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર અલર્ટ આપી દેવામાં આવેલું છે. એક એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડબાય કરી દેવામાં આવેલી છે અને 3 તાલુકાની અંદરથી અંદાજે 250 જેટલા જે લોકો છે તેમને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. સાથે જ જો વાત કરીએ તો આસપાસના ગામોની અંદર પણ જે પાણી છે તે ભરાઈ ગયેલું છે. સ્થાનિકો સાથે આપણે વાત કરીશું. હાલ આસપાસના જે ગામો છે તેની અંદર કેવી પરિસ્થિતિ છે? સોનવાડી, હાલ આજુબાજુના ગામમાં સોનવાડી ને ખખવાડા બે ગામોને વધારે તકલીફ પડે. એનાથી સોનવાડી બે ભાગમાં વેચાઈ ગયું છે કે અંબિકા નદીનો વચ્ચેથી જે પાણીનો પ્રવાહ પડે છે તો તે વચ્ચે ચાલુ થઈ ગયો છે અને તેને લીધે ગામ બે ભાગમાં વેચાઈ ગયું છે અને નદી કાંઠાના એરિયાના લોકોને બહુ તકલીફ છે. પ્લસ આજે અમારા ગામમાં જે દૂધની ડેરી છે તેને બી ટેમ્પોની આવ્યો એટલો બધો તકલીફ પડી અને લાવતા કે ટ્રેક્ટરમાં અમારે મેઇન રોડ પર અમારા પ્રમુખશ્રી અને મંત્રી અને કમિટી સભ્યો થઈને દૂધને બહાર લાવ્યા હતા ને જાનવરોને ઘાસચારાની બી તકલીફ પડશે આને લીધે, કારણ કે નદી કાંઠા પર બધું ઘાસચારો ખલાસ થઈ ગયો છે. ખાસ કરીને જે ગામની અંદર કયા એવા વિસ્તારો છે કે જેની અંદર ઘરોની અંદર પાણી ઘરે ઘૂસી ગયેલા હોય, રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ સર્જાયેલી હોય? રેસ્ક્યુ કરવાની તો પરિસ્થિતિ હજુ 2-3 ફૂટ પર વધશે તો પડશે. હજુ તો બી અમારે ગંગેશ્વર અને નાગદા ફળ્યું બે એરિયા એવા છે કે ને માછીવાડ, કે એ 2-3 એરિયાને વધારે નુકસાનકારક છે. મુસ્લિમ ફળિયામાં બી વધારે આવે તો તકલીફ છે. હજુ એ પરિસ્થિતિ હજુ 2-2.5 ફૂટ જો વધશે તો આવશે. હજુ તકલીફ હજુ એવું લાગે છે કે ઉપરવાસ વરસાદ છે એવો સમાચાર છે, તેને લીધે અમને એવું લાગે છે કે પાણી આવશે તો તકલીફ પડશે સોનવાડી ગામને. તો ચોક્કસ જે રીતે કાંઠાના જે ગામડાઓ છે તેની અંદર હાલ જે તકલીફ છે તે જોવા મળી રહેલી છે અને તેની અંદર પણ ખાસ કરી અને 2 ફૂટ પાણી હજુ પણ વધશે તો તેની અંદર તકલીફ છે તે જોવા મળશે. જે રીતે તમે દૃશ્યો જોઈ રહેલા છો, ધીમે ધીમે આજે આ જળસ્તર છે તે વધતું જાય છે અને આ જળસ્તર જે રીતે વધે છે તેમ તેમ આ જે અંબિકા નદી છે તેના જે કાંઠાનો વિસ્તાર છે તેની અંદર જે તકલીફ છે તે જોવા મળી રહેલ છે. રાજન આપણા સંવાદદાતા છે, તેની સાથે વાત કરીશું. રાજન, આજે અંબિકા નદીના કાંઠા વિસ્તારની અંદર કેટલા ગામડાઓ આવે છે અને કેવી પરિસ્થિતિ આ ગામડાઓની છે હાલ?
જી મયુર, જો કાંઠા વિસ્તારના ગામડાઓની વાત કરવામાં આવે તો સાલેજ અને નજીકના જે ગામડાઓ છે, સોનવાડી જે ગામ છે અને એ તરફના જે તમામ ગામડાઓ છે, એ ગામડાઓની અંદર હાલ સ્થિતિમાં જે પાણીનો ભરાવો થયો છે, નદીની સપાટી જે છે સતત વધી રહી છે, છેલ્લા એક કલાકની અંદર ખાસ કરીને આ સપાટી વધવા પામી છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો ઉપરવાસ જે વિસ્તાર જે છે, ડાંગ જિલ્લામાં વઘઈમાં જે વરસાદ થઈ રહ્યો છે, મહુવા તાલુકામાં જે વરસાદ થઈ રહ્યો છે, જેને પગલે નવસારી ની જે નદીઓ છે એની અંદર સતત આ પાણીનો વધારો થઈ રહ્યો છે અને તેને પગલે ગામના જે લોકો છે એમને દૂધ અને પાણીની પણ તકલીફ પડી રહી છે. જે આપણને અગાઉના જે વ્યક્તિ હતા એમ સ્થાનિક એમણે જણાવ્યું તે પ્રમાણે ગામ જે છે એ બે ભાગની અંદર વહેંચાઈ જવા પામ્યું છે. સોનવાડી ગામમાં હાલ સ્થિતિ બગડેલી જણાઈ રહી છે. તો બિલકુલ કેચમેન્ટ એરિયાની અંદર હાલ જે છે તે વરસાદ વધી રહેલો છે અને તેના જ કારણે જે છે ગામડાઓની જે પરિસ્થિતિ છે તે વિકટ થવા જઈ રહેલી છે. સાથે જ જો વાત કરીએ તો હાલ વરસાદે થોડો વિરામ લીધેલો છે, પરંતુ કેચમેન્ટ એરિયાની અંદર જે રીતે વરસાદ વરસી રહેલો છે તેના કારણે આ જે નવસારી જિલ્લાની જે નદીઓ છે તેની અંદર ઘોડાપૂર આવેલું છે અને જે નીચાણવાળા વિસ્તાર છે, કાંઠાવાળા વિસ્તાર છે, તેની અંદર જો હજુ પણ પાણી વધશે, 2 ફૂટથી વધુ પાણી વધશે તો તે ગામડાઓ પાણીની અંદર ગરકાવ થઈ જશે. જી બિલકુલ. મયુર, આભાર આપનો વિસ્તારથી જાણકારી બદલ. તો આ તરફ નવસારીમાં ભારે વરસાદ બાદ કલેક્ટરનું ટ્વીટ સામે આવ્યું છે. અંબિકા કાવેરી ભયજનક સપાટી પરથી વહી શકે છે ત્યારે નીચાણવાળા તમામ વિસ્તારોને સતર્ક રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. કલેક્ટરે ટ્વીટ કરીને તાકીદ કરી છે. મહત્વનું છે કે કાંઠા વિસ્તારોમાં ન જવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. સલામત સ્થળે ખસી જવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. તો સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામમાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતૂર બની છે. ડાંગ જિલ્લાના ઉપરવાસમાંથી આવતું પાણી અંબિકા નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેને પગલે ઉમરા પુર પર અંબિકા નદીના પાણી વહી રહ્યા છે અને સલામતીના ભાગરૂપે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે બંધ કરી દેવાની ફરજ પડી છે. અંબિકા નદીમાં દર કલાકે પાણીનું સ્તર વધતા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે. તો આરોગ્ય વિભાગ, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતના તમામ અધિકારીઓએ ગામની સમીક્ષા કરાવી તો ઉમરા ગામમાં અંબિકા નદીનો નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો નીચાણવાળા તમામ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવી. અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા નવસારીના ગણદેવી સહિતના તમામ વિસ્તારો પણ પૂરના પાણીથી પ્રભાવિત થયા હોય તેવી અહીં દ્રશ્યો સામે આવી રહ્યા છે. તુંબરા ગામે પોલીસની ટીમ ખડકી દેવામાં આવી છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, આ નદી ગાંડીતૂર બની છે. અંબિકા નદીમાં પાણી આવ્યા છે ત્યારે નવા નીરની આવક થતા લોકો પણ અહીં પાણી જોવા ઉમટી પડ્યા છે. તો આ તરફ સુરતમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણીથી મીઠી ખાવડી ભયજનક લેવલ પર પહોંચી ચૂકી છે. ખાડીના પાણી નજીકની વસાહતમાં ભરાયા તો સાથે જ અહીં રજાચોક વસાહતમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને મીઠી ખાડી પાસેથી 100 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો મીઠી ખાડી ભયજનક લેવલ પર પહોંચી છે ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. આજુબાજુના જે તમામ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મીઠી ખાડીમાંથી આવેલા પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણી ભરાતા લોકોના ઘરમાં તમામ ઘરવખરી પાણીમાં પલળી ચૂકી છે. તો 100 કરતા વધારે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. બારડોલી, પલસાણા, કામરેજ સહિતના વિસ્તારોમાં જે ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો એ તમામ પાણી સુરતની જે ખાડીઓ છે, ભેદવાડ અને મીઠી ખાડીમાં આવ્યા છે. મીઠી ખાડી હાલ ભયજનક સપાટી પાસે પસાર થઈ રહી છે અને અત્યારે જે આપ દ્રશ્ય જોઈ શકો છો તે દ્રશ્ય રજાચોક વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણ સમાજ એટલા પાણી ભરાઈ ગયા છે. આ તમામ લોકો અવરનવર ફરિયાદ કરતા આવ્યા છે કે જ્યારે પણ જ્યારે ખાડી છે તે ભયજનક સપાટી પાસે આવે છે ત્યારે મોટી માત્રામાં અહીંયા પાણી ભરાઈ જતું હોય છે. લગભગ 100 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે દ્રશ્ય છે તે ઘૂંટણ સુધી પાણીના દ્રશ્ય છે. જે દુકાનો છે, લોકોના ઘર પણ અત્યારે બંધ દેખાઈ રહ્યા છે. તે તમામ લોકો અવરનવર માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં જે વોલ બનાવવામાં આવી છે તેને મજબૂત કરીને ઊંચી કરવામાં આવે કે જેથી આ ખાડીનું પાણી આ વસાહતોમાં ના આવે. આ ઉપરાંત જે ભેદવાડ ખાડી છે, ભેદવાડ ખાડીની આસપાસ પણ આ જ સમસ્યા છે. આપણે સ્થાનિક લોકો સાથે ખાસ વાત કરીશું, શું કેવું છે એમનું. આપનું નામ જણાવજો ને, શું સમસ્યા, કેટલા સમયથી આ સમસ્યા યથાવત છે? મારું નામ નૂર મોહમ્મદ શેખ છે ને આ સમસ્યા ઘણા વર્ષોથી છે. આ વોલ બનાવીને બી કંઈ ફાયદો નથી થયો છે ને આ વારવાર વરસાદમાં પાણી ભરાઈ જાય છે. આ ચોથો દિવસ છે આજે,
ચાર દિવસથી લોકોના ધંધા રોજગાર બંધ છે, તમને દુકાનો બંધ દેખાશે, લોકો પરેશાન છે ટોટલ. ને આ પછી આ પાણીથી પછી બીમારીનો બીજું વધારો થઈ શકે છે, બરાબર. આ લોકો પરેશાન છે. આ ભાઈની હોટલ છે, આ હોટલ માલિક છે. આજે ચોથો દિવસથી લોકો અહીંયા રોડ પર ઊભા રહીને જોવે છે કે પાણી ક્યારે ઓસરશે, ને મ્યુનિસિપાલિટીના બી લોકો કોઈ આવતા નથી સાહેબ જોવા માટે અહીંયા, ને બધું પાણી જેમ ને તેમ જ છે અહીંયા બધું. આપ શું કહેશો, આપનું નામ પહેલાં જણાવજો, કેટલા દિવસથી સમસ્યા છે ને શું માંગ છે આપણી? આપણી માંગ એટલી છે કે પાણી એટલું એનો નિકાલ થાય તો ધંધા પાણી ઉપર લાગે. પ્લસ ચાર દિવસથી અમે લોકો પરેશાન છે, ધંધો પાણી કંઈ નથી, ઘરે બચ્ચા છે, પવન નથી, બધા ખાવા પીવાનો તકલીફ થઈ ગઈ છે. સ્પષ્ટ કહી રહ્યા છે કે જે આ સમસ્યા છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી છે, ને એ સમસ્યાના કારણે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ ગયા છે. એટલે તાત્કાલિક ધોરણે આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કાયમનો જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન કરી શકાય, ને જે રજાચોક સહિતના જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેનો કાયમી નિકાલ કરવા માટે જ આ તમામ લોકોની એક માંગણી છે. કેમેરામેન ભરત પરમાર સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અહીં ખાડીના તમામ પાણી આજુબાજુના વિસ્તારોમાં ભરી પડ્યા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો લોકોની તમામ ઘરવખરી પાણીમાં પલળી ચૂકી છે. મીઠી ખાડી પાસેથી 100 લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે. તો સુરતના મીઠી ખાડી વિસ્તારના સમગ્ર દ્રશ્યો છે. ખાડીના તમામ પાણી અહીં લોકોના આજુબાજુના ઘરમાં ઘૂસી ગયા છે, ત્યારે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો આ વિસ્તારમાં કમર જમા પાણી ભરાઈ ચૂક્યા છે. અહીંથી અવર જવર કરવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો રજાચોક વિસ્તાર પણ સમગ્ર પાણીમાં ગરકાવ જોવા મળ્યો. મીઠી ખાડી પાસેથી 100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામ લોકોને સલામત સ્થાને ખસેડવામાં આવ્યા છે. તો ભારે વરસાદ બાદ જે પરિસ્થિતિ સામે આવી રહી છે, આપને જણાવી દઈએ, સુરતના મીઠી ખાડી વિસ્તારના સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે. મીઠી ખાડી વિસ્તારમાં પાણી આવ્યું છે અને રજાચોક વિસ્તાર સમગ્ર પાણીમાં ગરકાવ જોવા મળ્યો છે. તો મેઘરાજાની સર્વત્ર ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે અને હજુ પણ દક્ષિણ ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ક્યાં કેટલી આગાહી છે, કેટલો વરસાદ પડ્યો છે, મેજિક પોલથી મારા સહયોગી પ્રિયંકા જોડાયા છે. પ્રિયંકા જી, ધરા આપને જણાવી દઈએ કે કયા કયા વિસ્તારોમાં કેવી રીતે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, આગાહીના પ્રમાણે જ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પોતાની મહેર વરસાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે રીતે મેઘ મહેર થઈ છે તેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આપને જણાવીએ કે કઈ રીતે અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે, કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. સૌથી પહેલા જો વાત કરવામાં આવે વરસાદની, ક્યાં પડશે ભારે વરસાદ તે આપને જણાવી દઈએ. આજે કયા કયા વિસ્તારો એવા છે જ્યાં ભારે વરસાદ પડી શકે છે, આજે આણંદ, ભરૂચ, વલસાડ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. એટલે કે દક્ષિણ ગુજરાતનો જે મોટા ભાગનો વિસ્તાર છે ત્યાં આજે મેઘરાજાની પધરામણી રહેશે. આજના દિવસમાં અમદાવાદ, વડોદરા અને વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ અહીં વરસાદનું આગમન થઈ શકે છે. અમદાવાદમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. સાથે સાથ આજે નવસારી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થઈ શકે છે. નર્મદા જિલ્લો એવો છે કે જ્યાં પણ વરસાદને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું આગમન આજે થઈ શકે છે. સાથોસાથ જૂનાગઢ, અમરેલી અને ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આજે વરસી શકે છે અને તે પણ ભારે માત્રામાં. જૂનાગઢ અને અમરેલી તથા ભાવનગર સૌરાષ્ટ્રનો પટ્ટો પણ આજે વરસાદને કારણે વરસાદ અહીં પણ લોકોને પરેશાની કરાવી શકે છે. રાજકોટ, મોરબી, પોરબંદર અને બોટાદમાં પણ આજે વરસાદનું આગમન થઈ શકે છે. એટલે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને જે રીતે જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આજે મેઘરાજાની પધરામણી થઈ શકે છે. આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદનું આગમન થઈ શકે છે. એટલે કે આજના દિવસ પછી વરસાદ વિરામ નથી લેવાનો. આગામી સમયમાં પણ મેઘરાજાની પધરામણી ચાલુ રહેશે. સુરત, અરવલ્લી, મહેસાણા અને વડોદરામાં પણ કાલે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. કાલે અહીં પણ વરસાદ વરસશે. મહેસાણામાં વરસાદ થતા ઉત્તર ગુજરાતમાં જે ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાં લોકોને રાહતનો શ્વાસ લેવા મળશે. નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ અને દીવમાં પણ આવતીકાલે વરસાદનું આગમન થઈ શકે છે. ભરૂચની પરિસ્થિતિ અત્યારે હાલ ખરાબ છે. ભરૂચમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે 6 ઓગસ્ટ એટલે કે પરમ દિવસની જો વાત
વાત કરવામાં આવે તો 6 ઓગસ્ટે વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદનું આગમન થઈ શકે છે, એટલે કે આજે અહીં લોકોને રાહત નહીં મળે. હજુ પણ 2 દિવસ વરસાદની વકી છે. ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. જી ધરા. જી બિલકુલ પ્રિયંકા, આભાર આપનો. તો વરસાદની પળે પળની અપડેટ્સ આપ સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈએ બ્રેક માટે.